આપનું સ્વાગત છે. આજે જોવાનું છે આપણે વિજ્ઞાન ધોરણ 7, બરાબર છે. એમાં આપણે બીજો પાઠ ચાલુ કર્યો હતો, એમાં થોડું ઘણું આપણે જોઈ ગયા હતા. પાચન માર્ગ ચાલુ કર્યો હતો, પાચન તંત્ર, એમાં બે ભાગ, ત્રણ અંગો જોઈ ગયા હતા પાચન માર્ગના, બરાબર. પેલું મુખ ગુહા, બીજું અન્નનળી છે, બરાબર છે, અન્નનળી, પછી જઠર, બરાબર. એટલે સુધી જોઈ ગયા હતા. હવે આગળ જોવાનું છે. એ પહેલા એક પ્રવૃત્તિ હતી આપણી 2.4, જીભ વિશેની, જીભમાં ક્યાં ક્યાં સ્વાદ કઈ જગ્યાએ આવે છે, બરાબર છે, એ તમે કહી દીધા છે. જો કહી દીધું હોય ને નો ખ્યાલ આવ્યો હોય તો હું અહીંયા પાછું બતાવી દઉં છું તમને કયા ભાગમાં કેવો સ્વાદ આવે છે, બરાબર છે. તો જીભમાં સૌથી આગળનો ભાગ, જે આગળનો ભાગ હોય છે, બરાબર, એમાં કેવો સ્વાદ આવે છે, ગળ્યો સ્વાદ આવે છે. આપણે ગોળ ખાય, ખાંડ ખાય, કે કોઈ મીઠી વસ્તુ ખાય, મીઠાઈ ખાઈએ, તો એનો મીઠો સ્વાદ ક્યાં આવે છે, સૌથી પહેલા જ આવી જાય છે આપણે, બરાબર, ગળ્યો સ્વાદ. કોઈ વસ્તુમાં આપણે ખાંડ નાખી હોય ખાવાની વસ્તુમાં, તો સૌથી પહેલા મીઠો સ્વાદ આવે. તો એ મીઠો સ્વાદ ક્યાં આવે છે, જીભના આગળના ભાગમાં આવે છે. પછી એનાથી થોડો અંદર સાઈડની બાજુ કેવો ભાગ આવે છે, કયા ભાગ આપણે કેવો સ્વાદ અનુભવાય છે, ખારો સ્વાદ અનુભવાય છે, કેવો, ખારો. પછી એની ઉપર જાવ તો ખાટો સ્વાદ આવે છે, બરાબર છે. તમને અહીંયા બે દાંતની, અગ્ર દાંતની આગળ છે એ તમને ખારો, ખાટો ખાટો સ્વાદ આવતો હોય, બરાબર, લીંબુના ચૂસો, તો એ પાછળની બાજુ ખાટો સ્વાદ આવે ને, તો એ ખાટો સ્વાદ ક્યાં આવે છે, પાછળની બાજુ આવે છે. અને જીભની સાવ છેલ્લે, બરાબર, કેવો સ્વાદ આવે છે, કડવો સ્વાદ આવે છે. આપણે ચોકલેટ ખાધી હોય, બરાબર, તો એ ચોકલેટ થોડી ઘણી કડવી હોય છે, બરાબર, આપણે કડવી લાગે થોડી ઘણી, તો એ સાવ છેલ્લે છેલ્લે કડવી લાગે. શું કરવા, કડવા સ્વાદ ક્યાં અનુભવાય છે, જીભની પાછળની બાજુ અનુભવાય છે, બરાબર. તમારા ટેક્સ્ટબુકમાં તમારે લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો, અને આગળ આપણે ક્યાંય આવે તો આપણે આ જોઈને આપણે તમે યાદ રાખી શકો છો, જોઈને તમે આમાંથી કહી શકો છો, બરાબર છે. હવે પાચન તંત્રનું આગળનું ચાલુ કરીએ આપણે. પાચન તંત્રમાં ક્યાં સુધી જોઈ ગયા હતા, બીજું પાચન અંગ કયું હતું, જઠર હતું, બરાબર. પેલું મુખ ગુહા, બીજું જઠર હતું, તો જઠર સુધી જોઈ ગયા. હવે ત્રીજું પાચન અંગ કયું એવું છે, નાનું આંતરડું. જઠરમાંથી પાચન થઈ ગયું, જઠરમાં કેના દ્વારા પાચન થયું છે, જઠરમાં પાચન થવાનું શરૂઆત થઈ ગઈ હતી, બરાબર, કેને લીધે થઈ હતી, સ્લેશમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચનના સ્ત્રાવને લીધે પાચનની શરૂઆત થઈ ગઈ હતી. પાચન થવાનું ચાલુ થઈ ગયું, વધારાનું પાચન ચાલુ થવાનું થઈ ગયું. પાચન સૌથી પહેલા ક્યાંથી ચાલુ થઈ ગયું હતું, આપણા મુખમાંથી, લાળ રસ દ્વારા પાચન થવાનું ચાલુ થઈ ગયું હતું, બરાબર છે. ત્યાંથી આગળ અન્નનળીમાં આવ્યું, ત્યાંથી જઠરમાં આવ્યું, જઠરમાં પાચક રસો અને હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા પણ પાચન ચાલુ થઈ ગયું. હવે આગળ જોવાનું છે નાનું આંતરડું. જઠરમાંથી ક્યાં જાય છે ખોરાક, નાના આંતરડામાં જાય છે. તો નાનું આંતરડું એ અત્યંત ગૂંચળાભર અને 7.5 મીટર લાંબુ છે. કેટલું લાંબુ છે, 7.5 મીટર લાંબુ છે. તમારે ખાલી જગ્યા પૂછી શકે, નાનું આંતરડું ખાલી જગ્યા મીટર લાંબુ છે, તો કેટલું આવશે, 7.5 મીટર. વિચારો, આપણા આપણા પેનની અંદર એવું લાંબુ આંતરડું આપણે સમાઈ ગયું, કઈ રીતે સમાડું, કઈ રીતે ગોઠવાયું છે, ગૂંચળામાં એ રીતે ગોઠવાયું છે, એટલે ગૂંચડું ગૂંચડું થઈને, ટૂંકું ટૂંકું રૂપ, નાનું નાનું ભેગું ભેગું થઈને ગોઠવાયેલું છે, બરાબર છે. તે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ મેળવે છે. તે કેનો કેનો સ્ત્રાવ મેળવે છે, યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ મેળવે છે. આકૃતિ આપણે પાચન તંત્રની આગળ હતી, એમાં તમે જોઈ શકો છો કેનો કેનો સ્ત્રાવ મેળવે છે, યકૃત અને સ્વાદુપિંડનો, એ ક્યાં આવેલું છે. સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે. સાથે શું કામ કરે છે, નાના તળાની જે દિવાલો હોય છે અંદરની બાજુની, એ પણ રસોનો સ્ત્રાવ કરતો રહે છે. યકૃતે લાળસ કરતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. યકૃતનું સ્થાન આપ્યું છે, કેનું સ્થાન આપ્યું છે, યકૃતનું સ્થાન આપ્યું છે. શું છે, કેવા રંગની છે, બદામી રંગની છે, ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે, બરાબર છે. પછી આપણા શરીરની સૌથી મોટા મોટી ગ્રંથિ છે, તે કેવી છે, આપણા શરીરની મોટા મોટી ગ્રંથિ છે. તમને બે માર્કમાં પૂછાઈ શકે, બે માર્કમાં પૂછાઈ શકે યકૃત વિશે લખો, તો યકૃત વિશે આપણે લખી શકીએ, યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે, તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. કેલાઈ ગઈ યકૃતનું. પછી આવે છે
તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે તે શું કામ કરે છે પિત્તરસનો સ્ત્રાવ કરે છે જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે જે કેવી કોથળીમાં સંગ્રહાયેલ છે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે આકૃતિ આપણે આગળ જોઈએ એમાં તમે જોઈ શકો છો પિત્તરસે ચરબીના પાચનનો મહત્વનો ભાગ ભજવે છે પિત્તરસ કેનો ભાગ ભજવે છે ચરબીના પાચનનો મહત્વનો ભાગ ભજવે છે ખ્યાલ આવી ગયો બરાબર આ શું આવી ગયું યકૃત અને પિત્તાશય નું આવી ગયું છે આગળ સ્વાદુપિંડ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે સ્વાદુપિંડ કેવી છે મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે આ જઠર છે એની નીચે સ્વાદુપિંડ આવેલું હોય છે જઠરની નીચે શું આવેલું હોય છે સ્વાદુપિંડ આવેલું હોય છે આગળ જોઈએ સ્વાદુપિંડ વિશે શું આવે છે સ્વાદુપિંડ કાર્બોદિત પ્રોટીન અને ચરબીમાં પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે સ્વાદુપિંડ શું કામ કરે છે કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે એટલે કાર્બોદિત પ્રોટીન અને ચરબી જેવા જે ખોરાક હોય છે એને પાચન કાર્યના ઉપર પાચન કરે છે અને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે અંતઃસ્ત્રાવ પાચક ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે હવે નાના આંતરડાની શરૂઆતમાં જ આનું પાચન થઈ જાય છે આટલા ત્રણ વસ્તુનું પછી જેનું પાચન ન થયું હોય એ આગળ વધે છે નાના આંતરડામાં અને નાના આંતરડામાં આગળ વધતા પણ પાચન કરે છે એનું નાના આંતરડાની દિવાલમાંથી નીકળતા પાચક રસો એનું આગળ પાચન કરે છે અને એનું સંપૂર્ણ પાચન કરી નાખે છે ખ્યાલ આવી ગયો પછી છે કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં કાર્બોદિતનું પાચન થઈ કેમાં કરે છે ગ્લુકોઝમાં કરે છે ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર ચરબીનું પાચન કેમાં થઈ જાય છે ફેટી એસિડ અથવા ગ્લિસરોલ નામના પદાર્થમાં થઈ જાય છે તથા પ્રોટીનનું પાચન થઈ તે એમિનો એસિડમાં ફેરવાય છે તથા પ્રોટીનનું પાચન થઈને તે કેમાં ફેરવાઈ જાય છે એમિનો એસિડમાં ફેરવાઈ જાય છે ખ્યાલ આવી ગયો પાચનનું બરાબર નાના તાડામાં પાચન થાય અને કેમાં ફેરવાય છે હવે એ નાના તાડામાં પાચન થયું હોય તો એનું શોષણ પણ થવું જોઈએ ને નાના તાડામાં કેટલું ભરાઈ જાય નાના તાડું છે એ લાંબુ છે ભલે તેમાંથી પાચન થયું હોય બધું નાના તાડામાં સમાઈ શકે ના સમાઈ શકે તો એના માટે શું કરવું પડે એનું અંદર શોષણ પણ કરવું પડે તો હવે આવ્યું છે નાના તાડામાં શોષણ એવું જોઈ લઈએ નાના તાડામાં શોષણ હવે પાચિત ખોરાક નાના તાડાની દિવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય છે જેને અભિશોષણ કહેવામાં આવે છે આ અભિશોષણની વ્યાખ્યા થઈ ગઈ શું કહેવામાં આવે છે અભિશોષણ કહેવામાં આવે છે બરાબર છે ખ્યાલ આવી ગયો અપાચિત ખોરાક નાના તાડાની દિવાલની રુધિર વાહિનીમાંથી પસાર થાય છે આપણા જેટલા જ અંગો છે જેટલી જગ્યાએ આપણે કોષ આવેલા હોય છે આખા શરીરમાં નાના વાળથી માંડીને નખ સુધીના ટેરવાના નખના ટેરવાના ભાગ સુધી શું આવેલું હોય છે રુધિર વાહિની આવેલી છે જેમાંથી રુધિર પસાર થતું હોય લોહી પસાર થતું હોય બરાબર તો આ નાના તાડાની દિવાલમાં પણ આવેલું હોય છે તો જે પાચન થયું છે જે એ શોષણ કોણ કરે છે રુધિર વાહિનીમાંથી પસાર થઈ જાય છે એમાંથી શોષણ થાય છે એને શું કહેવામાં આવે છે અભિશોષણ કે શોષણ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો વ્યાખ્યા બરાબર છે નાના તડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્તો છે મણ જોવા મળે છે જેને શું કહેવામાં આવે છે રસાંકુરો કહેવામાં આવે છે આ ફરીથી બીજી વ્યાખ્યા આવી ગઈ રસાંકુરો કોને કહેવામાં આવે તો નાના તડાની દિવાલમાં અંદરની બાજુએ દિવાલમાં નાની આંગળીઓ જેવા પ્રવર્તો હોય છે એટલે કે તમને કહું તો ઉદાહરણ આપું તો આપણા નાક અને કાનમાં કેવા વાળ હોય છે એવું વાળ જેવું નહીં પણ આંગળી જેવું પ્રવર્તો આવેલા હોય છે વાળથી થોડું જાડું હોય બરાબર એવા પ્રવર્તો આવેલા હોય છે જેને શું કહેવામાં આવે છે રસાંકુરો કહે છે શું તમને અનુમાન છે કે બાંધી શકો કે આ રસાંકુરો નાના તાડામાં શું ફાળો હશે રસાંકુરો નાના તાડામાં શું કામ છે પાચક રેસાઓ અને બીજા રસાયણ દ્વારા તો પાચન તો શરૂ થઈ ગયું તો આનું શું કામ છે તો જોઈએ રસાંકુરો પાચક ખોરાકનું શોષણની સપાટીમાં વધારો કરે છે શું કરે છે રસાંકુરો પાચનની શોષણની સપાટીમાં વધારો કરે છે હું તમને આકૃતિ થી સમજાવું આ નાનું આંતરડાનો છે બરાબર આ નાનું આંતરડું છે આપણે વિચારી લઈએ હવે આની અંદરની દિવાલ છે આટલી છે આ રસાંકુરો વાળી છે અને ઉપરની એમ નમ છે
तो विचारो केमांथी वधारे शोषण थशे, ऊपरनी खाली दीवाल वाळी छे केमां के आ दीवाल वाळो एटले रसायण पूरो बे मां बे भेगो होय तो केमांथी वधारे थाय बे भेगो होय एनाथी वधारे थाय छे केम के શું કરવા શોષણ કરવા માટે જગ્યા વધારે મળી ગઈ ને બરાબર શોષણ કરવા માટે શું થઈ ગયું જગ્યા વધારે મળી એટલે આપણે આમાં રસાયણ પૂરો આવેલા છે બરાબર છે દરેક રસાયણ પૂરો પાસેથી સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓ જોવા મળે છે રસાયણ પૂરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે શોષાયેલ ખોરાક રુધિર વાહિની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચી જાય છે શું કામ કરે છે दीवाल तो शोषण काम करे छे अंदर ने अने आनी अंदर नी बाजू आवेला रसायण पूरो शुं काम करे छे ए पण शोषण नुं काम करे छे एटले झड़पथी अने वधारे झड़पथी शोषण थाय छे अने शोषण करवा माटे वधारे सपाटी मेळवी छे बराबर छे हवे आ शोषण पामेलुं शुं थाय छे रुधिर वाहिनी द्वारा शरीरना बधा ज अंगो सुधी पहोंची जाय छे ख्याल आवी गयो बराबर आगळ जोईए આગળ શું થયું રુધિર કેશિકા આવું રસાયણ પૂરો સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે શોષાયેલ ખોરાક રુધિર વાહિની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે બરાબર છે જે શોષાયેલ જે ખોરાક હોય છે જે પોષક તત્વો હોય છે એ બધા રુધિર વાહિનીથી શોષાયેલ ક્યાં પહોંચે છે શરીરના બધા જ અંગો સુધી પહોંચી જાય છે જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે જેને શું કહેવામાં આવે છે સ્વાંગીકરણ કહે છે બરાબર શું કહેવામાં આવે છે સ્વાંગીકરણ એટલે કે એનો ઉપયોગ કરવો બરાબર કેનો ઉપયોગ કરવો પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે ફરીથી એનો ઉપયોગ કર્યો આપણો ખોરાક ખાધો તો એમાં તો પ્રોટીન તો હતું જ બરાબર છે એ પ્રોટીનને પાચન કરીને સરળ સ્વરૂપમાં ફેરવું ઈ સરળ સ્વરૂપનો ઉપયોગ પાછા આપણા બધા જ અંગોમાં આવેલા કોષો દ્વારા થયો અને ફરીથી કેનું નિર્માણ થયું છે પ્રોટીનનું નિર્માણ થયું છે એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સ્વાંગીકરણ કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો આગળ જોઈએ કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે જે ગ્લુકોઝ બન્યો હતો બરાબર ક્યાં બન્યો હતો આ રીતે ગ્લુકોઝ કાર્બોદિતનું પાચન થઈને શું બન્યું હતું ગ્લુકોઝ બન્યું હતું બરાબર એ ગ્લુકોઝનો ઉપયોગ કેની સાથે કરે છે ઓક્સિજન દ્વારા કરે છે જેમ આપણે જે પ્રકાશ સંશ્લેષણમાં આવતું હતું બરાબર છે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું શું મળતું હતું પાણી ભેગું મળતું હતું સૂર્યપ્રકાશ સાથે હતો તો ઓક્સિજન મુક્ત થતો હતો એવી જ રીતે અહીંયા ઓક્સિજન અને ગ્લુકોઝ ઉપયોગ કરીને શું બે ભેગા થઈને શું બને છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શું બને છે શક્તિ છૂટી પડે છે બરાબર તો એમાંથી નકામું કોણ છે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢી નાખે છે પાણી અને શક્તિનો ઉપયોગ થાય છે જે ખોરાક અપાચિત અને વણશોષાયેલો હોય તે મોટા આંતરડામાં જાય છે પછી શું થઈ ગયું ખોરાકનું પાચન થઈ ગયું જરૂરી પોષક તત્વો બધે શોષણ થઈ ગયા પણ એવો ખોરાક પણ હોય છે જે નાના આંતરડામાં પાચિત થતો નથી તો એ ક્યાં જાય છે આગળ જાય છે પાચન માર્ગમાં પાચન માર્ગનો આપણો છેલ્લો છેલ્લું આપણું છે એ મોટું આંતરડું છે એના પછી મળાશય આવી જાય છે બરાબર છે તો છેલ્લું મોટું આંતરડું જોઈએ મોટું આંતરડું એ નાના આંતરડા કરતા પણ પહોળું અને ટૂંકું હોય છે મોટું આંતરડું કેવું છે નાના આંતરડા કરતા થોડું પહોળું છે અને કેવું છે લંબાઈમાં ટૂંકું છે તો એની લંબાઈ એવી છે તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે સૌથી લાંબુ આપણા પાચન તંત્રનો પાચન અંગ સૌથી લાંબો કયો છે નાનું આંતરડું છે બરાબર છે તો મોટું આંતરડું કેટલું છે 1.5 મીટર તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે તે શું કામ કરે છે અપાચિત જે ખોરાક છે નાના આંતરડામાં મોટા આંતરડામાં આવ્યો એમાંથી શેનું શોષણ કરે છે પાણી અને જરૂરી ખનિજ ક્ષારોનું શોષણ કરી લે છે બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તે અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે બાકી રહેલો પાણી અને ક્ષાર શોષાઈ ગયું એટલે એ સૂકો થઈ જવાનો એટલે કે એને અર્ધપાચિત કહેવામાં આવે છે એ ક્યાં સ્વરૂપે બને છે મળ સ્વરૂપે બને છે ક્યાં સંગ્રહ પામે છે મળાશયમાં જાય છે ક્યાં સંગ્રહ પામે છે આ મળ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે જેને શું કહેવામાં આવે છે મળદ્યાગ કહેવામાં આવે છે તો આ મળદ્યાગની વ્યાખ્યા થઈ ગઈ આયાથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવા કાર્ય કરે છે બાકી રહેલ કચરો તે મળાશયમાં જાય છે અને અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે આ મળ મળ દ્વાર દ્વારા બહાર સમયાંતરે નીકળે છે તેને શું કહેવામાં આવે છે મળદ્યાગ કહેવામાં આવે છે મળદ્યાગની
व्याख्या थी कि केटलिन से मैं तुमने ये बताया हूं से काउंस करीने बराबर जितनी जितनी पर व्याख्या जरूरी है से हूं तुमने काउंस करीने बतावतो जाइस ए व्याख्या तुम्हारे ध्यान में रखवानी छे बराबर ख्याल आ गयो आ थे जो आपको आया पाचन तंत्र पूर्व ने कई रीते पाचन થાય છે એ જોઈ લીધું હવે તમારું હોમવર્ક હું કહી દઉં છું કે શું છે હોમવર્ક માં તો યાદ થી જોઈ લખી લેજો બરાબર છે પહેલું છે યકૃત નું સ્થાન એટલે કે યકૃત ક્યાં આવે છે આપણે હમણાં જોયું બરાબર છે નાના તડામાં આવ્યું હતું એનું બીજું પ્રશ્ન છે યકૃત નું સ્થાન ક્યાં આવેલું છે એ બી પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન છે શોષણ ની વ્યાખ્યા બરાબર શોષણ અથવા તો અભિશોષણ ની વ્યાખ્યા લખો બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન થઈ ગયો રસાંકુરો ની વ્યાખ્યા લખો રસાંકુરો કોને કહેવાય છે હમણાં જોયું આપણે આપ્યું રસાંકુરો કોને કહેવાય છે અને શોષણ પણ અહીંયા છે નાના તડામાં છે ચોથી વ્યાખ્યા થઈ ગઈ મળત્યાગો કોને કહેવાય તો મળત્યાગ ની પણ અહીંયા છે બરાબર ચાર પ્રશ્ન તમારે ત્યાં પેલો ફરીથી કહી દઉં છું યકૃત નું સ્થાન જણાવો બીજો થઈ ગયો શોષણ ની વ્યાખ્યા લખો ત્રીજો થઈ ગયો રસાંકુરણ કોને કહેવાય છે બરાબર અને ચોથી વ્યાખ્યા થઈ ગઈ મળત્યાગ કોને કહેવાય છે તો આ ચાર પ્રશ્ન તમારે રફ નોટ માં બે વાર લખવાના છે આ થઈ ગયું તમારું હોમવર્ક બરાબર છે હવે આગળ જોઈએ હવે આપણે અત્યાર સુધી જે પાચન તંત્ર જોયું છે આપણું બરાબર એનો થોડોક નાનો અંતો વિડિયો અહીંયા છે આપણે જોઈએ હું તમને સાથે સમજાવું તો પણ જઈશ અને આપણે જોતા પણ જશું તો જોઈએ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે આપણી પાચન તંત્ર એમાં જોઈએ તો પહેલા તો શું છે આપણે આ બટકુવામાં આપણે ભરીએ છીએ બરાબર એક બટકું આપણે એટલે કે કોઈ પણ વસ્તુ ખોરાક ખાધી છે કોઈ પણ વસ્તુ ખોરાક ખાધો છે એ શું થાય છે આપણા મોઢામાં ચવાય છે બરાબર તો એ ચાવવાની ક્રિયા થાય છે એમાં જો શું થાય છે કે આપણા જીભ દ્વારા એને આમતે બોલાવાય છે અને પછી એ ક્યાં જાય છે ચાવાય અને આ ઇસોફેગસ એટલે કે અન્નનળીમાં જાય છે ક્યાં જાય છે અન્નનળીમાંથી પસાર થઈ ગયો પછી કેમ આવ્યો સ્ટમકમાં આવ્યો જો આ ચિત્ર આ દેખાડું આ શું થયું એ રસાંકુરો પસાર થયો શું થયા એમાંથી રસ એમની સાથે ભયડો છે શું થયું એની સાથે રસ ભયડો છે અને સ્ટમકમાં થઈ ગયો ત્યાંથી એ ક્યાં જાય છે નાના આંતરડાના ભાગમાં અહીંયા નાનું આંતરડું અહીંથી આમ ચાલુ થઈ ગયું અને ક્યાં ગયું જો નાના આંતરડામાં જાય છે ખ્યાલ આવી ગયો બરાબર છે આગળ હવે નાના આંતરડા પહેલા બધામાં જવાનું છે તો આ થઈ ગયું લીવર એટલે કે આપણું જે યકૃત હતું એ અહીંયા હતું યકૃત પછી આ થઈ ગયું પિત્તાશય અને આ થઈ ગયું સ્વાદુ આ સ્વાદુપિંડ થઈ ગયું અને આ થઈ ગયું પિત્તાશય ખ્યાલ આવ્યો બરાબર આપણે એવું થઈ ગયું આવ્યું પાછું શું આવ્યું છે અને આપણે સ્વાદુપિંડ કહીએ છીએ ગ્લેન્ડ્રડર બરાબર પિત્તાશય પછી આ આવશે આના પછી આવશે સ્વાદુપિંડ પેનક્રિયાસ એટલે કે આ સ્વાદુપિંડ થઈ ગયું અને શું કહેવામાં છે પેનક્રિયાસ એનો આકાર જોયો તમે કેવો છે કલર પણ આપેલો છે લીવર નો બરાબર એનો કલર પણ આપેલો છે કેવો છે ભૂરો બદામી રંગ નો છે બરાબર ખ્યાલ આવ્યો આટલી આ નળી થઈ ગઈ છે આપણી બરાબર આ શું કામ કરતું હતું પાચક કોષોનો સ્ત્રાવ કરતો હતો બરાબર છે ક્યાં જતો હતો નાના આંતરડા સાથે જતો હતો આમાંથી પણ જે જતો હતો એ નાના આંતરડામાં આવતું હતું આ ખોરાકના ટુકડા થતા જાય છે અને એનું પાચન થતું જાય છે તો આ વચ્ચેનો ભાગ શું છે આપણો નાનો આંતરડાનો ભાગ છે કેટલો લાંબો હતો 7.5 મીટર લાંબો હતો એમાં શું થાય છે બધા જ ખોરાકનું પાચન ધીમે ધીમે થતું જાય છે બરાબર ધીમે ધીમે આગળ વધતો જાય છે અને ખોરાકનું પાચન થતું જાય છે અને જે રસાંકુરો કીધા હતા એ જો કેવા છે છે આંગળી જેવા પ્રવર્તો બરાબર એને શું કહેવાય છે રસાંકુરો એના દ્વારા શું થાય છે ખોરાકનું શોષણ થાય છે જો આ નાના ટુકડામાં ખોરાક વેચે ગયો તો એમાં શોષાઈ ગયો છે જો આનું ચિત્ર બરાબર રુધિરવાહિનીમાં ભળી જાય છે પછી આપણો ખોરાક સફેદ કલરનો જે તમને દેખાય છે ખોરાક થઈ ગયો ના જે લાલ કલરનો દેખાય રક્ત હતું ધીમે ધીમે આગળ વધે છે પાચન થતું જાય છે અને ન પાચન હોય ક્યાં આવે છે અહીંયા આ શું આવી ગયું મોટું આંતરડું આપણું બહારની બાજુ મોટું આંતરડું ગોઠવાયેલું હોય છે એમાંથી ખોરાક પસાર થાય છે પાચન થાય છે જો કઠણ થતો ગયો ટુકડા થઈ ભેગું થઈ ગયું અને કઠણ થઈ ગયો છે એવું કડક થઈ ગયો એટલે કે એમાંથી પાણી અને ક્ષારનું શોષણ થાય છે અને છેલ્લે ક્યાં આવે છે મળાશયમાં ભેગું થાય છે ક્યાં થાય છે ભેગું મળાશયમાં ભેગું થાય છે મળ દ્વારા
बाहर निकले छे समय अंतरे बराबर छे। ख्याल आवी गयो आ वीडियो द्वारा तम पण तमे समझी सको छो। हवे जे आगळनो छे ई हवे आगळनो जे छे टॉपिक आपणो प्राणीઓનો બરાબર એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓ હોય એનું પાચન કઈ રીતે થાય છે એ આગળના વિડિયો લેક્ચરમાં જોશું। હોમવર્ક શું છે એ તમને ખ્યાલ આવી ગયો છે। ચારમાં આપણા પ્રશ્ન હતા એ બુકમાં બે વાર લખવાના છે। આજે આટલું રાખીએ છીએ, બાકીનું આગળના વિડિયો લેક્ચરમાં જોશું।